હાય ફ્રેન્ડ્સ, હું સતીશ ગુરુ ફરી એકવાર મારી વાર્તામાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને મિત્રો, તમારો આવો જ સપોર્ટ અમારી સાથે છે, અમે જોઈને ખુશ છે. અને આજના આ એપિસોડમાં તમને એક એવા ગેસ્ટ સાથે મળાવીશ કે જેની આપણી જેમ યંગ જ છે મિત્રો. અને એની વાત કરું તો એઝ યુવા જનરેશન માટે એક પ્રાઉડ ફીલની વધારે વાત છે. એમણે 6 જેટલા વેલ રેકોર્ડ બનાવી લીધા છે અને સાથોસાથ 150 જેટલા ટ્રોફી અને મેડલ છે એમની પાસે, અને સાથોસાથ 160 કરતાં પણ વધારે સર્ટિફિકેટ ધરાવે છે. અને મિત્રો, તમે એને ઓળખો છો, એના ઘણા નામ છે મિત્રો. એમ કે એને ઘણા બિરુદ આપવામાં આવે છે, એઝ અ બોટલ આર્ટિસ્ટ, સેન્ડ આર્ટિસ્ટ. અને એમનું નામ, હા, એ જ વ્યક્તિ કે દેવાંગ વાઢિયા જી. મિત્રો, દેવાંગભાઈ, આવું અમારા મારી વાર્તા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. નમસ્તે બધા મિત્રોને અને તમને પણ. હવે તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન શોર્ટમાં અમને આપી દો કે તમારું નામથી લઈને તમારી બર્થડેથી લઈને, જેથી પબ્લિકને ખબર પડે કે તમે કેટલા વર્ષના છો અને કઈ કઈ રીતે તમે આટલી નાની ઉંમરમાં આટલા આગળ વધેલા છો. મારો જન્મ 24/4/1990 થયેલો. સચિન તેંડુલકરના જન્મદિવસ હતો ત્યારે. મીન્સ કે એની ઉજવણી થતી ત્યારે. બંનેના બર્થડે સેમ સેમ ડેટ ઉપર આવે છે. અને અત્યારે મારી એજ છે 27 વર્ષ થઈ. અને મેં માધવાણી કોલેજમાં BA કરી અને ત્યારબાદ રાજકોટ માતૃ મંદિર કોલેજમાં MSW કરેલું છે. અને ત્યારબાદ હું HI પ્રોજેક્ટમાં એઝ અ કાઉન્સેલર તરીકે જોબ કરું છું. આટલું ભણવા છતાં પણ એની સાથે સાથે મેં ઘણું બધું મારા આર્ટવર્કમાં મેં ટાઈમ આપ્યો અને થોડો ઘણો પણ ગમે ત્યાંથી ટાઈમ મેળવી અને તેમાં હું આગળ વધ્યો. અને ખૂબ જ લોકોનો પ્રેમ મળ્યો, સપોર્ટ મળ્યો, ફેમિલીનો સપોર્ટ મળ્યો. અને આ રીતના મારી આ જે ટેલેન્ટ છે, મારું કલા છે, તે લોકો સમક્ષ રજૂ કરેલું છે. નાનપણથી મને શોખ હતો કે કંઈક અલગ બનાવવું જોઈએ. અને જે મારું ટેલેન્ટ હતું તે મેં 2008 લોકો સમક્ષ રજૂ કરેલું. અને ત્યારબાદ ઘણા બધા મેં અલગ અલગ મારા જે ટેલેન્ટ છે, બોટલ આર્ટ છે, સેન્ડ આર્ટ છે, રિંગ જગલિંગ છે, તેમાં મારી જાતે જ ઘણું બધું શીખી અને આગળ વધ્યો છું. એટલે કોઈ પણ કહેવતને તમે થોડીક રોંગ સાઈડ લઈ લીધી કે ગુરુ વગર જ્ઞાન ન કહો. તમે પોતે પોતાને ટ્રેનિંગ, હા, મેં કોઈ પાસે ટ્રેનિંગ લીધેલી નથી અને કોઈ પણ શીખેલું પણ નથી. મેં મારી ખુદની જાતે જ અને નેટના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું બધું મારી રીતના શીખ્યું અને એમાંથી મેં અત્યારે ઘણી બધી પ્રગતિ કરેલી છે. ગુડ જોબ. તમે સૌ પ્રથમ વાર આની શરૂઆત ક્યારથી કરી? મીન્સ કે એમ તમને આવો બધા વિચાર ક્યારે આવ્યા કે હું કંઈ નવું કરું એમ? સમજ, મેં જ્યારે 2008 સાલ હતી ત્યારે મેં TVમાં જોયેલું કે કાચની બોટલની અંદર શીપ બનાવે છે, ખાટલા બનાવે છે ઘણા લોકો. તો મને એમ થયું કે મારે પણ આવું કંઈક બનાવવું જોઈએ અને લોકો બીજા લોકો બનાવી શકે છે તો હું કેમ ન બનાવી શકું. આ રીતના મેં આઈડિયા લગાવી અને ત્યારબાદ યુટ્યુબમાં અને નેટમાં મેં સર્ચ કરેલું અને જોયેલું અમુક લોકો જે હતા બોટલ આર્ટિસ્ટ તરીકે, તેનો પણ મેં સંપર્ક કરેલો અને કઈ રીતના બનાવ્યા છે તે જોયેલું. પણ તે લોકો કઈ માહિતી, પ્રોપર માહિતી નહોતા આપતા કે ભાઈ આ રીતના બનાવવાના, કોઈ કોઈને શીખાડતા નહોતા. એટલે પછી ત્યારબાદ મેં યુટ્યુબમાં જોઈ જોઈ અને મારા ઘરે કાચની એક બોટલ પડેલી તો એ લઈ અને તેમાં ટ્રાય કરેલી કે ભાઈ થોડું ઘણું બનાવું, કંઈક થાય કે નથી થતું. ત્યારબાદ એની અંદર મેં સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ મેં 2 લિટરની બોટલની અંદર શીપ બનાવેલી, જે વાસણ વાંસ હોય છે તેમાં અલગ અલગ કટિંગ કરી અને બારે બાર આખી શીપ તૈયાર કરવાની હોય છે. ત્યારબાદ એના નાના નાના પાર્ટ કરી અને સળિયા અને ચીપિયા જેનો, અને તેમજ મારા મમ્મી પપ્પા ડોક્ટર છે તો તેના અમુક સાધનો એવા હતા કે જેના દ્વારા મેં કાચની બોટલ અંદર જે પાર્ટ બધા હોય છે તે પાર્ટની અંદર મેં કાચની બોટલની અંદર ઉતારેલા તે હથિયાર અને સાધન દ્વારા. દેવાંગભાઈ પાસેથી એક વસ્તુ શીખવાની એવી છે કે ડૉક્ટર ઓપરેશનમાં જે વસ્તુ વાપરે છે તે પોતાના આર્ટમાં વાપરે છે. દેવાંગભાઈ, એક સવાલ છે કે બોટલ આર્ટિસ્ટ, તમે જે બોટલ આર્ટ કરો છો તેમાં કઈ કઈ પ્રકારના આર્ટ હોય, અમારા દર્શકોને જણાવી શકો? ચોક્કસ. આમ તો બોટલ આર્ટ છે તે યુરોપ અને અમેરિકાની જે કન્ટ્રીની પ્રખ્યાત હોય છે. ભારત દેશમાં ઓછી પ્રખ્યાત હોય, તેમાં પણ ગુજરાતમાં પણ ઓછી છે. પણ લોકો તમે ઘણી વાર જોયું હશે કે કાચની બોટલની અંદર ખાટલા, શીપ, બોટ એવું બધું બનાવતા હોય છે. પણ મેં કંઈક અલગ રીતના કંઈક રજૂ કરવાની, લોકો સમક્ષ રજૂ કરવાની એક પ્રયાસ કરેલો. ફર્સ્ટ ટાઈમ મેં કાચની બોટલની અંદર જે બોટ બનાવેલી તેને કાચની બોટલ શીપ આર્ટ કહેવાય છે.
તે કાચની બોટલની અંદર અલગ અલગ જાતની અને સીપ બનાવવાના બોટ બનાવવામાં આવે છે. ત્યારબાદ મને એમ થયું કે ભાઈ મારે કંઈક બોટલની અંદર મારા સિગ્નેચર કરું કે જેથી કરીને લોકોને ખબર પડે કે આ જે કલા જેને બનાવી છે તેનું નામ એમાં રહે. તો તે માટે મેં કાગળની ચિઠ્ઠીમાં લખી મારું નામ લખી અને બોટલની અંદર ઉતારેલું. પણ એવું થયું કે એવું મને એવું લાગ્યું કે ભાઈ ના આના આના સિવાય પણ કંઈક એવું કરું કે ભાઈ લોકોને કંઈક અલગ રીતના લાગે. ત્યારબાદ મેં કાચની બોટલની અંદર મારું નામ અંદર બોલપેન દ્વારા બોટલની અંદર મેં મારું નામ લખ્યું અને નહોતું લખાતું, પણ બીજી બોટલ લઈને તેની અંદર મેં ટ્રાય કરી કે ભાઈ મારું નામ લખું. થોડાક દિવસ મહિના દિવસ જે પ્રેક્ટિસ કરેલી ત્યારબાદ મારું નામ લખાઈ ગયું. કેમ કે જે કાચની બોટલની અંદર લખવું હોય તો તે ઊંધા અક્ષરે લખવું પડે, તો લોકોને ચપુ દેખાય છે. તો એના દ્વારા મેં મારું સિગ્નેચર કર્યા. ત્યારબાદ મને થયું કે સિગ્નેચર કે હું પેઇન્ટિંગ કરું, તો ત્યારબાદ મેં પેઇન્ટિંગ કરવાની શરૂઆત કરી કાચની બોટલની અંદર ધીમે ધીમે. ત્યારબાદ મેં પ્રથમ વખત હનુમાનજીનું પેઇન્ટિંગ દોરેલું, ગણેશજીનું પેઇન્ટિંગ દોરેલું. ત્યારબાદ એમાં એવું થયું કે ભાવમાં પણ હજી કંઈક નવીન વસ્તુ લાવું કે રેખાચિત્ર છે પણ એમાં કંઈક કલર ઉમેરો. ત્યારબાદ મેં ગ્લાસ કલર આવે છે તેના દ્વારા એના કલર દોરેલો, કાચની બોટલની અંદર આ પેઇન્ટિંગ તૈયાર કર્યું. તે બોટલ પેઇન્ટિંગ જ કહેવાય છે, તે પણ અલગ કલા છે. પછી ત્યારબાદ મેં બોટલની અંદર આખો રાષ્ટ્રગીત લખવાની ટ્રાય કરી. રાષ્ટ્રગીત લખેલું છે, તે હનુમાન ચાલીસા લખેલી છે. અલગ અલગ બધા વાક્યો છે, શાયરી છે, સ્લોગન છે, એ બધું લખવાની શરૂઆત કરી. ત્યારે પણ તેનો એક અલગ પાર્ટ પડી ગયો કે બોટલની અંદર બોટલ રાઇડિંગ આર્ટ કહેવાય છે. ત્યારબાદ સ્ટોન આર્ટ મેં પ્રેક્ટિસ કરેલી, માછલીઘરના જે પથ્થર હોય છે નાના નાના તે બોટલની અંદર ઉતારી અને કે માથે રાખીને આખું નામ બનાવવાનું હોય છે, તે પણ એક પ્રકાર છે બોટલ સ્ટોન આર્ટ. ત્યારબાદ બોટલ ડોલ આર્ટ કહેવાય છે, કાચની બોટલની અંદર કપડું નાખી અને એની અંદર રૂ ભરી અને ત્યારબાદ એમાં સોય દોરાથી સિલાઈ કરવી પડે છે અને ટેડી બિયર તૈયાર થાય છે. ઢીંગલી છે, ડાગલા છે, એવી બધું અલગ અલગ વેરાયટી બધી તૈયાર કરેલી. ત્યારબાદ એ થયું. ત્યારબાદ થોડા વર્ષો પછી મને કંઈક થયું કે હજી કંઈક તમારે નવીન લાવું. ત્યારબાદ મેં જોર્ડન દેશ છે તેની કલા છે સેન્ડ આર્ટ કહેવાય છે, ત્યાં મેં વિડીયો યુટ્યુબમાં સર્ચ કર્યો તો મેં જોયેલું કે તે લોકો બોટલની અંદર રંગોળીના કલર નાખી અને સેન્ડ આર્ટ તૈયાર કરે છે. તો મેં પણ ટ્રાય કરી અને પ્રેક્ટિસ ઘણી બધી કરવી પડી. તો આ એક કલા પણ મેં શીખી લીધી મારી જાતે, બોટલ સેન્ડ આર્ટ. અને ત્યારબાદ અલગ અલગ ક્રિએટિવિટીના શોપીસ છે, વાર તહેવાર ઉપર અલગ અલગ બધું શોપીસ બનાવું છું અને અલગ અલગ રીતના અત્યારે બધું વસ્તુ બનાવું છું. આર્ટને લઈને કોઈ પણ ફેસ્ટિવલ તમે ઉજવો છો તમારા તમારે આર્ટને લઈને? ઓકે, ગુડ. અને તમે જે વાત કરી કે બોટલ રાઇટિંગ અંદર લખવું પડે, તો તમારો એમાં ડેન્જર અનુભવ, તમે એમ કીધું કે હનુમાન ચાલીસા લખેલી છે, તો સર એમાં કેટલી ટાઈમ લાગ્યો અને કઈ કઈ રીતે તમે? એમાં હનુમાન ચાલીસા છે જેની 50 અંદાજે 50 લીટી છે હનુમાન ચાલીસાને, તો તે લખવી ખૂબ અઘરી હતી મારા માટે અને મારા શું કહેવાય મારા જીવનનું ખૂબ જ અઘરામાં અઘરું કામ હશે તો તે કાચની બોટલની અંદર હનુમાન ચાલીસા લખવાનું છે. કેમ કે તે બનાવતા મને અંદાજે એક મહિના જેવો સમય લાગેલો અને એક મહિના જેટલો અને કાયમની રોજની મીન્સ કે રોજની 5-6 કલાક 7 કલાક એ રીતના હું બેસતો મારા અભ્યાસની સાથે સાથે આના માટે પણ ટાઈમ કાઢ્યો. રાતના 3-4 વાગ્યા હતા ત્યારે આખું કમ્પ્લીટ થયું અને તેમાં પણ હનુમાન ચાલીસાનું જે લખવી ખૂબ જ અઘરી પડી. એટલા માટે કેમ કે જ્યારે વસ્તુ તમારે પ્રતિબિંબ અંદર બોટલની અંદર તમે લખો છો કાંઈ ત્યારે તેને ઊંધું લખવું પડે, ઊંધા અક્ષરે લખવું પડે છે, તો જ લોકોને તે ચપટું દેખાય છે, સવડું દેખાય છે. એટલા માટે એના માટે મારે તે ટફ હતું, અઘરું હતું અને એક એક શબ્દ જે લખું છું તે પણ એક સરખા બધા અક્ષર થવા જોઈએ. જો નાના મોટા અક્ષર થાય તો લોકો એમ કહે છે કે ભાઈ આ નાના મોટા અક્ષર થઈ ગયા અને એક અક્ષર મોટો છે નાનો છે, પણ ના, લોકો જોઈ અને ચોંકી જવા જોઈએ કે ભાઈ ના, એક અક્ષર જ સરખી લીટીમાં છે અને એક લાઇનમાં જ છે એ રીતના લખેલું. અને ત્યારબાદ એમાં એકવાર અક્ષર લખાઈ ગયા બાદ તેને અક્ષર જીભ પણ તમારે વાઇબ્રેટ થાય, હાથ તમારો વાઇબ્રેટ થાય તો તે અક્ષર હલી જાય છે અથવા તો બગડી જાય છે, તો એને લૂછવા માટે પણ બહુ અઘરું પડતું હતું. કેમ કે એક અક્ષર જ્યારે હું લૂછવા જાઉં છું ત્યારે બાજુના અક્ષર હોય છે તે લૂછાઈ જતો હતો, તો એની પણ મારે કાળજી રાખવી પડતી હતી કે જે બાજુમાં અક્ષર છે
કે બગડવાના છે અથવા ભૂસાવો ન જોઈએ, એટલા માટે મારા માટે મારી લાઈફનું બહુ અઘરું અને ટફ વર્ક હતું. વાત કરો છો કે એક અક્ષર છે એને મિટાવવા માટે અથવા તો આટલી મહેનત કરી, આમાં કોઈ વાર ચલો તમે એક મહિનો જે મહેનત કરી તો ઘણી વાર આમ કોઈ એવો વિચાર આવ્યો કે ચલો નથી કરવું કે આ થાય એવું? હા, એવું ઘણી વાર થયેલું, કેમ કે જ્યારે માણસને શું કહેવાય એટલું વર્ક કરતું હોય છે, એટલી મહેનત કરતું હોય છે અને ત્યારે તેને કંઈ નિરાશા મળે અથવા તો જે વર્ક પરફેક્ટ ના થાય ત્યારે ગુસ્સો પણ આવે છે અથવા તો ખીચ ચડે છે અથવા તો તે બોટલ ઘાકરી મને ફેંકી દેવાનું પણ મન થતું. પછી ઘણી વાર મારે એવું થયેલું પણ છે, કેમ કે જ્યારે વર્ક પરફેક્ટ ના થાય તો ન બને, ત્યારે એક જગ્યા આંગળી આપણી માણસને શું કહેવાય હાથની પાંચ આંગળી અને બે આંગળી એટલે બે આથી દસ આંગળી હોય છે, ત્યારે જે અંદર વર્ક કરવાનું હોય છે બોટલની અંદર તે ખાલી એક સાયકલ એક સળિયો હોય છે અને એક ચીપી હોય છે, ચીપિયા બે ખાલી બે આંગળી જેવું જેનું મીન્સ કે બે આંગળી જેટલું જેનું અંતર હોય છે અંદર બોટલની અંદર, એ ખાલી બે આંગળીથી જ મારે વર્ક કરવાનું હોય છે. કેમ કે જે જ્યારે વસ્તુ એક વસ્તુ મૂકીએ છીએ અથવા તો લખીએ છીએ કાંઈ પણ કરીએ અથવા ફેવિકોલ જ્યારે મૂકવા જાય છે, ફેવિકોલ હોય છે ગમે ત્યારે ગમે ત્યાં પડી જાય છે, ત્યારે બહુ જ ગુસ્સો આવે કે ભાઈ જ્યાં પડવાનું હતું ત્યાં પડ્યું નહીં અને બીજી જગ્યાએ પડે, એટલે પછી પાછું કપડું નાખીને લૂછવું, હુરવું નાખીને અમે લૂછવું અને લીસોડા થાય પછી સુકાવા દેવું, બહુ અઘરું મારા માટે થઈ જતું હતું, સમય વધારે માંગતું હતું. આ બધી તમે આર્ટ ની વસ્તુ કીધી, આટલી બધી બોટલ ના પ્રકાર કીધા, તો તમે પહેલો વર્લ્ડ રેકોર્ડ જે તમને મળેલો છે એ ક્યારે અને કઈ રીતે મળેલો છે? મારો ફર્સ્ટ વર્લ્ડ રેકોર્ડ મેં બનાવેલો મારા બર્થડે ના દિવસે પણ બનાવેલો છે 2012 માં. મેં ઠંડા પીણાની સ્ટોવ હોય છે આપણે કોલ્ડ ડ્રિંક્સ ની અંદર સ્ટોવ હોય છે, હા, 8 ઇંચની સ્ટોવમાં મેં 200 દેશના નામ લખેલા છે અને તેના 1600 શબ્દો આલ્ફાબીટા મેં એમાં સમાડેલા છે અને તેને જોવા માટે માઇક્રોસ્કોપ યંત્રથી જોઈ શકાય છે, એનો વર્લ્ડ રેકોર્ડ મારો બનાવેલો છે. ગુડ જોબ, પહેલો વર્લ્ડ રેકોર્ડ બર્થડે ના દિવસે, અને એ બી આટલું ડેન્જર કે સ્ટ્રો ઉપર. હું તો ઘણી વાર સ્ટ્રો પીને ફેંકી દઉં છું, આજ ખબર પડી કે સ્ટ્રો પણ કામ આવે, મિત્રો યાદ રાખજો. સેકન્ડ નંબરની વસ્તુ કે અત્યારથી જે તમે આર્ટ વસ્તુ લઈ એમાં તમે કઈ કઈ જગ્યાએ વિજેતા થયેલા છો? 2008 થી મારો ફર્સ્ટ શું કહેવાય વિજેતા મેં બનેલો, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ લેવાય છે, તેમાં વેસ્ટમાંથી દેશ છે, કોલાક છે, સર્જનાત્મક કામગીરી છે, એવી ઘણી બધી ઇવેન્ટમાં મેં ભાગ લીધેલો અને ફર્સ્ટ ટાઈમ તેમાં વિજેતા બન્યો. તેમાં મેં પોરબંદરની જે કુબેર બોર્ડ પાકિસ્તાન દ્વારા અપહરણ થયેલું હતું અને તે અપહરણ થઈ ગયું હતું કુબેર બોર્ડ કરીને, તેના ઉપર મેં બોર્ડ બનાવેલી હતી વાંસમાંથી અને સરમાયકામાંથી, તેમાં મારો રેન્ક આવેલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. ત્યારબાદ હું ફર્સ્ટ ત્યારથી વિજેતા ફોટો જોયો તો ઇન્ડિયા ગોલ્ડ ટેલેન્ટ, તો મને ત્યાંનો એક્સપિરિયન્સ કહો ને, ત્યાં કઈ રીતે તમારું વાતાવરણ હતું, ત્યાં તમને કઈ રીતે સપોર્ટ મળ્યો હતો અથવા શું ત્યાંની ઘટના બનેલી હતી? અલગ અલગ ટેલેન્ટ અને મારા બોટલ આર્ટ છે, સેન્ડ આર્ટ છે, તેના બધા વિડીયો હું અપલોડ કરતો છું, એમ ફોટા બી અપલોડ કરતો હોય છે, ત્યારે કલર્સ ચેનલ ઉપર આવતા ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ કરીને શો આવે છે, રિયાલિટી શો, તે લોકોને ખ્યાલ આવ્યો ત્યારે તે લોકોનો સામેથી મને કોલ આવેલો કે ભાઈ તમે આ રીતના અમારા શોમાં આવો અને ઓડિશન આપો, તો એ માટે પ્રિપેરેશન નહોતો મારા દ્વારા કે ભાઈ હું એટલો મોટા સ્ટેજ ઉપર મારું પરફોર્મ કઈ રીતના આપી શકીશ, પણ તે લોકોએ મને હિંમત આપી અને કહેલું કે ભાઈ તમે આવો આ રીતના ઓડિશન આપો. ત્યારબાદ મેં 2013 સાલમાં મેં ફર્સ્ટ ઓડિશન આપેલું કોઈ ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ જે દિલ્હી ખાતે મેં આપેલું હતું. ત્યાં જે ટીવીની રિયાલિટી અને ત્યાંની રિયાલિટી ઘણી બધી હાથી ઘોડાનો ફેર હોય છે, મીન્સ કે ઘણો બધો ડિફરન્ટ હોય છે. ભલે ત્યાં ગયો મને ઘણું બધું શીખવા મળ્યું કે ભાઈ જે રિયાલિટી શું છે, કેટલા બધા મારા કરતાં પણ ઘણા બધા ટેલેન્ટેડ લોકો હોય છે કે જે આગળ એટલા બધા હોય છે, મારા કરતાં પણ સારા સારા કલાકારો હતા, તેને હું મળ્યો મિત્રો ભાઈના ફ્રેન્ડ ભાઈના, એની પાસેથી ખૂબ જાણ્યું, મારા વિશે લોકોએ જાણ્યું અને સવારના 9 વાગે જે ઓડિશન ચાલુ થવાનું હોય છે તે અમે રાતના 9 વાગે તો ફૂટપાથ ઉપર અમારી લાઈન ચાલુ સ્ટાર્ટ થઈ જતી, આખી રાતો રાત અમે ત્યાં બધા બેસતા અલગ અલગ રોડ ઉપર બધાનું પરફોર્મ
દેતા, કઈ રીતના ટેલેન્ટેડ બધા ડાન્સ વાળા છે, સિંગિંગ વાળા છે, પછી સ્ટન્ટ કરતા લોકો હતા ત્યાં બધા, અને શું કહે, અલગ અલગ ટેલેન્ટ વાળા લોકોને મેં જોયું અને જાણ્યું. ત્યારબાદ ત્યાં અલગ અલગ રાઉન્ડ હોય છે, 4 જેટલા રાઉન્ડ હોય છે, તે રાઉન્ડ પાસ કરે પછી ટીવી ઓડિશનમાં લોકો મળે છે આપણને. કેમ કે જે ટીવીમાં લોકો જોયે છે કે ડાયરેક્ટ ઓડિશનમાં આવે છે, ટીવી પર આવે છે, તેવું નથી હોતું. પણ એ પહેલાં તમારે ઘણા બધા રાઉન્ડ પાસ કરવા પડે અને અલગ અલગ જજીસ સામે તમારે પાસ કરવું પડે છે. અમુક લોકો પણ હોય છે તમને હેરાન કરવા વાળા, કે જે તમને ત્યાં સુધી પહોંચવા નથી દેતા, તમને ટોર્ચરિંગ કરે છે અથવા તો બીવડાવે છે કે આવું હોય છે તેવું હોય છે. પણ ના, મેં હિંમત કરી અને આગળ વધેલો અને ત્યાં સુધી પહોંચેલો હતો. સ્ટ્રગલ તો પૂરેપૂરું કરી લીધું છે દેવાંગભાઈએ, આપણે જોઈએ જ લીધું છે કે સવારે 9 વાગ્યાથી સાંજના 9 વાગ્યા લગી એક જગ્યાએ ઊભું રહેવું લાઈનમાં, ઓકે, આટલું સ્ટ્રગલ તો મેં કરેલું છે કોક વાર, પણ અત્યારે યાદ નથી. હા દેવાંગભાઈ, બીજી એક વસ્તુ મને તમે કહો કે તમે એક બોક્સની અંદર જે તમે કહો છો કે બોટલ આર્ટની અંદર તમે સેન્ડ અને કલરનો યુઝ કરીને તમે પેઇન્ટિંગ્સ બનાવો છો, તો એ વિશે થોડુંક મને ડીપમાં જણાવશો, ગ્લાસ બોક્સ વસ્તુ. હા ચોક્કસ. બોટલ આર્ટ તો મેં 2008 સ્ટાર્ટ કરેલું, ત્યારબાદ મેં તેમાં બોટલ સેન્ડ આર્ટ પણ સ્ટાર્ટ કરેલું હતું તેની સાથે સાથે. પરંતુ મને એવું લાગ્યું કે જ્યારે હું ઇન્ડિયા સ્કૂલ ટેલેન્ટમાં ગયેલો, ત્યાંના લોકોએ મને એવું જણાવેલું કે ભાઈ તમે જે બોટલમાં કરો છો એવું સેન્ડ આર્ટ કરો છો, તે એવું કંઈક અલગ રીતના કરો કે જે મોટું ડિસ્પ્લે થાય અને લોકોને જોઈ શકે અને કેમેરામાં બી સરખું આવી શકે. ત્યારબાદ મેં આઈડિયા લગાવી અને મારા બુદ્ધિ પ્રમાણે અથવા તો મારી વિચાર શક્તિ પ્રમાણે ઘણું બધું વિચારી અને ત્યારબાદ મેં માછલીઘરનું બોક્સ હોય છે કાચનું, તેને ખૂબ જ એકદમ પતલું કરી, મીન્સ કે સ્લિમ કરી, તેની અંદર રંગોળીના કલર સેન્ડ ઉતારી અને અલગ અલગ નેચરલી પેઇન્ટિંગ બનાવવાનું સ્ટાર્ટ કરેલું. તેમાં પણ મેં સતત 1 વર્ષ જેવો સમય થયો ત્યારે પરફેક્ટ એમાં બોટલ ગ્લાસ બોટલ સેન્ડ આર્ટમાં પરફેક્ટ બેસી શક્યો. કેમ કે તેમાં એવું હોય છે કે કાચનું જે ઉપરનું બોક્સ હોય છે, તેની ઉપરનો જે ભાગ હોય છે, ત્યાં ફક્ત 5 mm જેટલો જે ભાગ હોય છે, નદી હોય છે, તેનું અંદર જગ્યા હોય છે, તેની ઉપર તમારે કાચના તેની ઉપર અલગ અલગ કલરના સેન્ડ તમારે ઉતરવાના હોય છે અને ફક્ત એક સળિયાની મદદથી તેની અંદર આખું પેઇન્ટિંગ તૈયાર કરવાનું છે. નેચરલી છે અથવા તો કોઈ સ્લોગન છે અથવા તો કોઈ નામ છે તેવું બનાવવાનું હોય છે. તો તેમાં એક એક કલર જે નાખવામાં આવે છે તે નાખ્યા પછી તે બારોબાર નીકળતું નથી કલર, કેમ કે તે જ્યાં તમે જગ્યાએ નાખ્યો છે એ કલર ત્યાં જ રહેશે, કેમ કે તેને તમે બહાર નથી કાઢી શકો. હા, તમે એની ઉપર બીજો કલર નાખી અને કંઈક શેપ આપી શકો છો અથવા તો કંઈ દબાવી શકો છો કલર. એટલે એ પણ મારા માટે ખૂબ જ ટફ હતું અને અઘરું હતું, કેમ કે મને કોઈ શીખવાવાળું હતું નહીં, મને ટ્રેન કરવાવાળું કોઈ હતું નહીં. મારી જાતે મેં વિડીયો જોઈને અથવા અલગ અલગ લોકો પાસેથી આમ વિડીયોઝ જોઈને ફોટાસ જોઈને મેં શીખેલું અને ત્યારબાદ મેં એમાં સતત 1 વર્ષ જેટલો મહેનત કરી અને ગ્લાસ બોક્સ સ્ટેન્ડર્ડનું પરફેક્શન આવેલું. એમાં મિત્રો, 1 5 mm બોક્સ એમાં કલરના લેયર કરતા જાઓ, ત્યારબાદ સળિયાથી એની અંદર ડિઝાઇન કરતા જાઓ, આ બધી વસ્તુ ઉપરથી ગ્લાસ બોક્સ આર્ટ તૈયાર થાય છે. અને મિત્રો, આપણને જોવું સહેલું લાગે છે પણ કરતી વખતે 1 વર્ષનો સમય આપેલો છે. દેવાંગભાઈ, એક બીજી વસ્તુ, તમે તમારો આર્ટ છે એ બતાવવા માટે તમે કઈ કઈ જગ્યાએ તમને શો અથવા તો તમે કઈ રીતે તમે આર્ટ બતાવો છો પબ્લિકને? કઈ જગ્યાએ, મેં પોરબંદર જિલ્લામાં, પોરબંદર બહાર પણ ઘણા બધા સ્કૂલ કોલેજમાં પરફોર્મ કરેલા છે, તેમજ કોઈ સંસ્થા હોય છે, એનજીઓ હોય છે અથવા તો કોઈ ઇવેન્ટ કંપનીવાળા હોય છે તો મારો કોન્ટેક કરે છે અને ત્યાં પણ હું અમારું પરફોર્મ ગ્લાસ બોક્સ સ્ટેન્ડર્ડનું કરું છું, તેમાં બોટલ આર્ટનું એક્ઝિબિશન ગોઠવું છું અને અલગ અલગ લોકો પણ તેનાથી પરિચિત થાય છે અને જાણે છે કે ભાઈ આવું પણ ટેલેન્ટ હોઈ શકે છે. અને આ દ્વારા મેં ઘણી જગ્યાએ શો પણ કરેલા છે અને વિજેતા પણ થયેલો છું ઘણી. ઓકે, ગુડ, કોંગ્રેચ્યુલેશન. અને દેવાંગભાઈ, અંદાજે તમે કેટલી બોટલ ઉપર આર્ટ કરી ચૂક્યા? અંદાજિત મેં 10 વર્ષની અંદર 400-500 જેટલી બોટલ કરી છે, મને ખુદને પણ અત્યારે યાદ નથી, કેમ કે 10 વર્ષ જેવો અત્યારે સમય થઈ ગયો છે એટલે અંદાજિત મેં 400-500 જેટલી બોટલ. તમે જે બોટલ ઉપર આર્ટ કરો છો પછી એક સ્ટોક થતો જાય છે,
પછી તમે એને તમારા માટે શો ઓફ માટે રાખો છો કે પબ્લિશ માટે કુછ કંઈ કરો? હા, જ્યારે હું કંઈ બનાવું છું ત્યારે મારા ઘરે શોકેસ છે, મારું બેગ છે, મારો રૂમ છે, ત્યાં સરખી સાચવીને રાખું છું. મહેમાન કોઈ આવે છે અથવા કોઈ પબ્લિક આવે છે મારા ઘરે જોવા, અથવા તો કોઈ વ્યક્તિ કોઈ આવે છે, મહાનુભાવ ખ્યાલ આવે છે કે આવું વ્યક્તિ છે તો મારા ઘરે આવે છે અને મુલાકાત લે છે, મારી બોટો બધી જોવે છે. અને કોઈ વ્યક્તિને ખૂબ જ ગમી હોય તો તે મને ઓર્ડર પણ આપે છે અને એ રીતના હું તેને બનાવી પણ આપું છું. તો ટૂંકમાં જે તમારી હોબી હતી એ જ રીતે તમારું થોડુંક ઇન્કમનો એક રસ્તો થઈ ગયો છે એવું. ઓકે. અને દેવાંગભાઈ, અત્યાર સુધી તમને યાદગાર તમારી કોઈ બોટલ હોય અને તમારું બીજું આર્ટ હોય, તમારે જ્યારે આટલા આર્ટ કરો છો એમાં એક એક વસ્તુ મને કહ્યું કે એમાં તમને યાદગાર છે કે તમને વધારે, સૌથી વધારે તમને પોતાને ગમે છે? હા, ચોક્કસ કહીશ. મેં 10 વર્ષમાં ઘણા બધા ઇવેન્ટમાં વિજેતા થયો, ભાગ લીધો, ને પણ મારો યાદગાર 2-3 પ્રસંગ હશે જે ખૂબ જ મારા લાઈફ માટે યાદગાર છે અને મારા લાઈફમાં ઘણું બધું ચેન્જીસ આવેલો. એક તો છે સ્ટાર્ટિંગ, જે મેં પ્રથમ વાર 2008 વિજેતા બન્યો તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા, અને મારી માધવાણી કોલેજ દ્વારા જે મેં પરફોર્મ કરેલું અને તેનું પ્રતિનિધિત્વ બનેલો, અને સતત મેં 5 વર્ષ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેં વિજેતા બનેલો, એ મારો યાદગાર છે. ત્યારબાદ લાસ્ટ હમણાં ગુજરાત બોર્ડ ટ્રેનમાં જઈ આવેલો, જે આખા ગુજરાતમાંથી ખૂબ જ અલગ અલગ જિલ્લાઓમાંથી અને અલગ અલગ તાલુકાઓમાંથી ગુજરાતના ટેલેન્ટેડ લોકો બધા અહીંયા સાથે મળેલા અને અલગ અલગ તેમનું ટેલેન્ટ રજૂ કરેલું. તો તેમાં મેં મારું સેન્ડ ગ્લાસ બોક્સ સેન્ડ જ મેં રજૂ કરેલું. તેમાં અધર એક્ટિવિટીમાં હું ફર્સ્ટ રેન્ક આવેલો, જે મેં ત્યાં 3 મિનિટમાં ફક્ત ને ફક્ત 3 મિનિટની અંદર ઓડિયન્સની સામે અને 6 જજીસની સામે પરફોર્મ કરી અને પ્રથમ વિજેતા બનેલો, અને 6 જજીસે મને સલ્યુટ આપેલું, અને તે મારો યાદગાર પ્રસંગ રહેશે. ગુડ. 3 મિનિટની અંદર એમને પોતાના આર્ટને રજૂ કરવાનો સમય આપેલો. અને દેવાંગભાઈ, એક બીજી વસ્તુ કે તમે જે આર્ટ જેટલા કરો છો એ આર્ટને રિલેટેડ, માનો કે હું એમ કહું કે બોટલ આર્ટ છે, તો બોટલ આર્ટની અંદર જે તમે બધી લખો છો વસ્તુ, એ બધું એને તમે સેલ કરો છો? ના, સેલ તો નથી કરતો. કોઈ ખાસ કોઈ વ્યક્તિ હોય છે તો કોઈ મને ફોર્સથી કહે છે તો હું એને બનાવી દઉં છું. અમારે કાંઈ શોપ કે એવું કાંઈ છે નહીં, મારી દુકાન કે એવું કાંઈ છે નહીં, મારું ઘરે જ હોય છે, હું ઘરે બનાવીને લોકોને આપું છું, એવું કરું છું. અત્યાર સુધીમાં તમે કેટલા વર્લ્ડ રેકોર્ડ, મને ડીપમાં જણાવી શકશો કે કયા વર્લ્ડ રેકોર્ડ છે? અત્યાર સુધીમાં મેં 6 જેટલા અલગ અલગ ડીપમાં મેં રેકોર્ડ બનાવેલા છે. તેમાં ફાસ્ટેસ્ટ સેન્ડ આર્ટનો છે, જે મેં 5 મિનિટની અંદર રેકોર્ડ બનાવેલો છે. તેમજ ઠંડા પીણાની સ્ટો ઉપર 200 દેશના નામ લખવાનો છે. તેમજ બોસ્ટ કન્ટ્રી ઓફ નેમ ઓફ સ્ટો, તેનો પણ રેકોર્ડ છે અલગ અલગ બુકમાં, જેમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે, એશિયા બુક ઓફ રેકોર્ડ છે, તેમજ યુનિક વર્લ્ડ રેકોર્ડ છે, તેમજ વર્લ્ડ અમેઝિંગ રેકોર્ડ છે, અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા છે. તેમજ અલગ આવી અલગ અલગ બુકમાં રેકોર્ડ બનાવેલા છે. નાઇસ. ગુડ. મિત્રો, તમે ભાઈ આર્ટિસ્ટ છો તો બહાર આવો. અને હું દેવાંગભાઈ એક વાત પર્સનલી કહેવા માંગુ છું કે તમે આના ટીચિંગ ક્યારથી ચાલુ કરો તો અમે લાઈનમાં આવતા રહે, એવો કોઈ પ્લાન ખરો કે હું ફ્યુચરમાં કોઈ, કારણ કે તમને તો એઝ નથી મળ્યું કોઈ કે જેની પાસે તમે શીખી શકો, પણ તમારું કોઈ એવું ટાર્ગેટ કે કોઈ ફ્યુચરમાં સ્કૂલ કે કઈ ક્લાસ સમથિંગ? અને મેં એટલા 10 વર્ષથી આ મહેનત કરું ત્યારે પરફેક્શન આવ્યું છે, અને મારું એવું છે કે હું લોકોને શીખવાડીશ, પણ આમાં ટાઈમિંગ માંગી લે એવી આ કલા છે. કેમ કે તમે 5 મહિના 4 મહિના કે 4 મહિના શીખી નથી શકતા, વર્ષ 1.5 વર્ષ થાય છે આપણે બોટલ આર્ટ શીખતા, કેમ કે તેમાં અલગ અલગ ઝીણવટભર્યું વર્ક હોય છે અને સમય માંગી લેતી કલા છે. તેમજ તમારું મગજ પણ શાંત હોવું જોઈએ, તો ગરમ મગજ ન હશે તો તમે એ બનાવી નહીં શકો અને બોટલનો ઘાસ કરશે. ઓકે મિત્રો, આપણું બહુ એનો મતલબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે કે સતીશ ગુરુનું ફોર્મ કેન્સલ થાય છે. દેવાંગભાઈ, બીજું એક વસ્તુ કે તમે અત્યારના આર્ટિસ્ટ માટે અને અત્યારે યંગ જનરેશન માટે કોઈ મેસેજ મૂકવા માંગો છો? જેમ તમે દર ફેસ્ટિવલે તમે કોઈ એક, હા એ મને એક વસ્તુ યાદ આવી ગઈ કે તમે હરેક ફેસ્ટિવલને અલગ અલગ રીતે તમે પ્રેઝેન્ટ કરો છો, તો એ આઈડિયાસ તમને ક્યારથી આવો કે આવું કંઈ સમજ? જ્યારે મેં સ્ટાર્ટિંગ કરેલું ત્યારે મેં બોટ ને બધું એવું બધું ગાડા ને ખાટલા ને એવું બધું બનાવતો, પણ મને એવું થયું કે ભાઈ
મારી જે ટેલેન્ટ છે અને કંઈક હું લોકોને કંઈક સંદેશો મળે અને લોકોને કંઈક સૂચન મળે અથવા તો કંઈક એવો પ્રસંગ હોય, કંઈ તહેવાર હોય છે તો તેને હું ધાર્મિક પ્રસંગ ઉપર કે આપણા વાર તહેવાર હોય છે તેને કંઈક અલગ રીતના ઉજવું અને તેના દ્વારા પણ કંઈક આપણું ટેલેન્ટ લોકોને બતાવી શકાય એવો પ્રયાસ મેં કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ છે, ગણેશ ઉત્સવ છે, નવરાત્રિ છે, જન્માષ્ટમી છે, તેવા અલગ અલગ પ્રસંગો ઉપર અને અલગ કંઈક પણ સોશિયલ સંદેશ હોય, કંઈક પણ સોશિયલ બનાવ બને છે તો તેને ધ્યાનમાં રાખીને પણ વર્ક બનાવું છું અને લોકોને તેને દોરવાનો પ્રયાસ એક કરું છું. દેવાંગભાઈ, તમને આમાંથી ફેમિલી સપોર્ટ કઈ રીતે, તમે માનો કોઈ ફેસ્ટિવલ અથવા તો તમે કોઈ પણ આર્ટ બનાવો છો તો પહેલાં તમે આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી તમે મમ્મી પપ્પાને પહેલાં બતાવતા હશો કે તો એમના તરફથી કેવા રિવ્યુ મળતા અથવા સજેશન કઈ રીતે મળતા હોય છે તમને? હા ચોક્કસ, મારા મમ્મી પપ્પાનો ખૂબ જ સપોર્ટ રહેલો છે કેમ કે મમ્મી પપ્પા દ્વારા જ હું એટલું બધું તેનો ક્યારેય શું કહેવાય ઋણી રહીશ કેમ કે તે એટલો સપોર્ટ કર્યો છે ત્યારે હું એટલા સ્ટેજ ઉપર આવી શક્યો છું અને હંમેશા હું કાંઈ બી બનાવું છું અથવા તો કાંઈ પણ વર્ક કરું છું, ક્યાંય પણ ઇવેન્ટમાં જાઉં તો કોઈ ક્યારેય પણ મને ના નથી ભાવતા, તે ફૂલ સપોર્ટ હોય છે કે તું આગળ વધ અને તારું અમારું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપે છે. અને અત્યારે પણ હાલમાં પણ અત્યારે મારી સાથે જ હતા અને કહેલો કે ભાઈ તું સ્ટોરી માટે જાય છે તો તેના આશીર્વાદ આપીએ છીએ. ખૂબ પ્રાઉડની વાત કહેવાય કે હું પણ બધા ઘણા આર્ટિસ્ટો એવા છે, આપણે વાત કરી અને આપણે અનુભવ થઈ ગયો કે દેવાંગભાઈના મમ્મી પપ્પા જેવા મળ્યા, બધાને મમ્મી પપ્પા મળે કે ફૂલ ઓન સપોર્ટ કરો તમારા છોકરાઓને કે જે આર્ટ લઈને બેઠા છે. દેવાંગભાઈ, ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણીવાર કોઈ ઘટના બનતી હોય, કોઈ મીડિયા કે કોઈ જગ્યાએ તમે જાતા હોય, ડિસ્ટર્બન્સ બન્યું હોય એવી કોઈ ઘટના? હા, મારી સાથે ઘણીવાર એવો બનાવ બને છે, ઘણીવાર બનેલો છે. મીન્સ કે એકવાર જ્યારે હું અહીંથી બહાર જતો હતો મારા શો બોટલ આર્ટના એક્ઝિબિશન માટે, ત્યારે મારી સાથે 3 જેટલી બેગ હતી, તે બેગમાં અલગ અલગ કાચની બોટલોના કલાકૃતિના વર્ક હતા. પણ જ્યારે હું બીજા શહેરમાં હું એક્ઝિબિશન માટે જતો હતો ત્યારે ખબર ને અચાનક પોલીસ મીન્સ કે કોઈ એક પોલીસને એવું કીધેલું હશે કે ભાઈ આમાં વ્યક્તિ આવે છે તેની સાથે દારૂની બોટલ ને છે અને એવું માહિતી કોઈ બી આપેલી. જ્યારે હું શહેરમાં પહોંચ્યો અને ઉતરો ત્યારે બસમાંથી ઉતરો ત્યારે પોલીસ વાળા અને મારી રાહ જોતા હતા અને મને બોલાવીને ચેક કર્યું ભાઈ તમારી સાથે શું છે આ બેગમાં. એટલે મેં કીધું ભાઈ મારી સાથે બોટલ મીન્સ કે બોટલ છે, બોટલ આર્ટ છે બીજું કંઈ નથી. તો કે અમારે તમારા બધા બેગ ચેક કરવા છે અને જોયું છે શું છે શું નહીં. ત્યારે ખરાબ અનુભવ પણ થયો કે આવી રીતના મને ચેક કર્યો અને સારા જાહેર બધા પબ્લિક ભેગું થયું અને તેમને અલગ અલગ બોટલો મારી ચેક કરીને પછી એ લોકો કીધું કે સોરી અમને આવું માહિતી મળી આમ તેમ. હા, ખોટી માહિતી ના હિસાબે આવું થયેલું. દેવાંગભાઈ, ઘણી જગ્યાએ તમે શો કરો છો તો એમને તમને કઈ કઈ જગ્યાએથી આમ સારો એવો સપોર્ટ મળે, કઈ કઈ સંસ્થાઓ છે કે જ્યાંથી તમને વધારે આ બાબતનું તમને ધ્યાન દોરે છે? લગભગ પોરબંદર જેટલી બી સંસ્થા છે, કોલેજ છે, સ્કૂલ છે, તેમાં ખૂબ જ મને સપોર્ટ મળે છે. તેમજ મારા સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ છે અલગ અલગ, તે પણ મને ફૂલ સપોર્ટ કરે છે. મારા ફ્રેન્ડ ફેમિલી પોરબંદર રોટરી ક્લબ, રોટેક ક્લબ છે, લાયન્સ ક્લબ છે, જે તેમજ પોરબંદર નગરપાલિકા દ્વારા ખૂબ જ સપોર્ટ મળેલો છે. તેમજ મોઢા કોલેજ, ગોઢાણિયા કોલેજ, માધવાણી કોલેજ અને આર્યકન્યા ગુરુકુળ અલગ અલગ સ્કૂલ કોલેજ પણ મારો સપોર્ટ કરે છે અને સન્માન ઘણી વાર મારા કરેલા છે ત્યારે ખૂબ જ આનંદની લાગણી થાય છે. તેમજ મારા જ્ઞાતિ મારા કોળી સમાજ દ્વારા પણ મારું સન્માન ઘણી વાર કરવામાં આવેલું છે, તે પણ એક મને ખૂબ જ લાગણી અનુભવું છું એના લીધે મારા સમાજ પ્રત્યે પણ. દેવાંગભાઈ, લાસ્ટ ક્વેશ્ચન કે અત્યારની યંગ જનરેશન માટે તમારી બાજુથી કોઈ મેસેજ અથવા આપણે પબ્લિક માટે કોઈ એવો મેસેજ તમે કહેવા માંગતા હોય તો? લોકોને હું એટલું કહેવા માંગીશ કે તમારામાં જે ટેલેન્ટ રહેલું છે તેને પણ તમે બહાર લાવો, તમે જોયો કે તમારા શું ટેલેન્ટ છે, તમે કઈ લાઈનમાં તમે આગળ વધવા માંગો છો. નહીં કે મમ્મી પપ્પા કહે કે આ વર્ક કર કે ઓલું વર્ક કર, પણ તમારામાં શું જે ટેલેન્ટ છે તેને તમે બહાર લાવો, ત્યારબાદ મમ્મી પપ્પાને જણાવો તો તેનો સપોર્ટ મળશે, ત્યારબાદ ફેમિલીનો સપોર્ટ મળશે, ફ્રેન્ડનો છે, અલગ અલગ લોકોનો સહાય મળશે અને આ દ્વારા ટેલેન્ટ દ્વારા પણ વાર તહેવારની ઉજવણી આપણે કરી શકીએ છીએ કોઈ પણ રીતે. અને આ રીતના તમારું જે ખૂબી રહેલી છે તે અલગ રીતના તરી આવશે અને બહાર આવશે
અને લોકો તમને જાણશે કે ભાઈ આવું વ્યક્તિ પણ રહે છે અને આનામાં ટેલેન્ટ રહેલું છે. ઓકે મિત્રો, એક વસ્તુ યાદ રાખો કે જ્યાં તમે આર્ટ હશે ત્યાં જ સ્ટ્રગલ કરવું જ પડશે. દેવાંગભાઈ, અને છેલ્લો ક્વેશ્ચન, અમારા શો વિશે કેવું તમારો અનુભવ રહ્યો? હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે આજે પોરબંદરમાં મારી એક વાર્તા કરીને શો ચાલુ થયો છે. તો અલગ અલગ ટેલેન્ટના લોકો કઈ રીતના તેનો લાઈફ શરૂઆત જ્યારથી કરે છે તે અત્યાર સુધી કઈ રીતના તે સ્ટેજ ઉપર પહોંચ્યા છે તે જાણવા મળે છે, મને પણ જાણવા મળ્યું. અને આજે આ શો જે છે, મારી એક વાર્તા લોકો વધારે ને વધારે જોવે અને જાણે કે કેવા કેવા લોકો આપણી વચ્ચે રહે છે અને કઈ રીતના તે સ્ટ્રગલ કરે છે અને કઈ રીતના તેનો ટેલેન્ટ અથવા તો કઈ વસ્તુમાં તેઓ ઉભરી આવે છે અને કઈ રીતના તેઓ આગળ વધી શકે છે. આના દ્વારા આપણે પણ પ્રેરણા લઈ શકીએ છીએ કે ભાઈ આપણામાં જે ખૂબી છે, આપણામાં જે કલા છે, કઈ ટેલેન્ટ છે અથવા તો કઈ પણ રહેલું છે તેને લોકો સમક્ષ લાવીએ અને આગળ વધીએ અને ખૂબ જ પ્રગતિ કરીએ અને નામ ના મેળવીએ એવી આશા રાખું છું લોકો પાસે. ઓકે, થેન્ક યુ સો મચ તમે અમારી સાથે આટલો સમય આપ્યો અને તમારી મનની વાત એટલે કે મારી વાર્તામાં તમે તમારો સમય આપ્યો બધા, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જેમ દેવાંગભાઈએ વાત કરી આપણી હારે કે એણે બી ઘણું સ્ટ્રગલ કરેલું છે, ઘણી મહેનત કરેલી છે, 10 વર્ષથી આર્ટ કરે છે, ઘણી વસ્તુ માટે 1-1.5 વર્ષ આપેલા છે. તો તમારી પાસે પણ એવું કંઈ આર્ટ હોય અને તમે પણ તમારા મનની વાત એટલે કે મારી વાર્તામાં આવી શકો છો તો જરૂર અમારા ફેસબુક પેજ ઉપર અમને કોન્ટેક કરો. થેન્ક યુ સો મચ અને આપણે આવા જ ગેસ્ટને લઈને આવતા રહીશું. જય હિન્દ, જય ભારત.